સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકામાં ભારે વરસાદ પડતા નદી નાળા અને ડેમો છલકાયા છે, જ્યારે બીજી તરફ ખેતરોમાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાતા ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોને પાયમાલ થવાની સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લાના ટ્રાઇબલ ગણાતા એવા માંડવીમાં અત્યાર સુધીમાં ભારે વરસાદ પડતા આમલી અને ગોરધા ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે આ ડેમો છલકાતા તાલુકાના ઉશ્કેર અને નોગામા ગામની ખાડી ઉપર પાણી ફરી વળતા ખેતરોના ઉપપાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. આ જ રીતે માંગરોળ તાલુકાના શાહગામ નજીકની ભૂખી ખાડી ઉપર બનાવવામાં આવેલ ચેક ડેમ પાણીના વહેણમાં તૂટી જતા પાણી સતત વહી જવા પામ્યું છે. માંગરોળ તાલુકામાં શાહ ગામ વચ્ચેથી આ જે ચેક ડેમ બનાવવામાં આવ્યો છે, જે 4 ઇંચ વરસાદના કારણે જે ધોવાઈ ગયો છે, જેમાં મોટો ભ્રષ્ટાચાર જેવો દેખાય છે. મારું નામ નાથુભાઈ છે, હું આ ગોરધા ગામના વતની છું. હવે હા, અમે અત્યારે જ બે દિવસથી વરસાદ ચાલુ છે, વરસાદ પડી રહ્યો છે, ડેમ પણ ઓવરફ્લો થયો છે. હવે અત્યારે નાન રમ્યા જે વાતાવરણ સર્જાયું છે, જે રીતે ગામ દૂર દૂરના લોકો અહીંયા જોવા આવે છે. આ ડેમની જો વાત કરીએ, ખાસિયત જો વાત કરીએ, તો કેટલો ઉપયોગી છે આ ડેમ? આ ડેમ અમારા માટે 60% પીએચ પૂરી પાડે છે. આ ડેમ આદિવાસી વિસ્તારનો ડેમ છે અને મારા માટે એટલો જ ઉપયોગી તો છે જ, એટલો જ આરાધક વાતાવરણ પણ સર્જાયું છે. આ જે પાણી આવે છે, તો કયું પાણી આવે છે આમાં? આ ઉપરવાસનું જે પાણી આવે છે, વરસાદનું પાણી છે, અને અહીંયાથી લગભગ 18 કિલોમીટર આગળ એક આમલી ડેમ કરીને ડેમ છે, ત્યાંથી પણ આવે છે.